નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણિત આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણિત ગાઈડન્સ પર. દોસ્તો, મુખ્ય પરીક્ષાની જે છે એ વિશેષ સિરીઝ, અને વિશેષ સિરીઝમાં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ અલગ અલગ પ્રકારના જે છે એ બંધારણના જે છે એ ટોપિક, અને ટોપિક અંતર્ગત જે છે એ મુખ્ય પરીક્ષા કેવી રીતે લખી શકાય તે અંગેની ચર્ચા. ગઈકાલે જે છે આપણે વાત કરી હતી કે ભાઈ આપણે ત્યાં અલગ અલગ પ્રકારના જે છે એ બંધારણીય સુધારા થતા હોય, અને આ બંધારણીય સુધારા થતા હોય એમાં ભારત દેશમાં જે જ્યુડિશિયલ સિસ્ટમ કામ કરે છે એનું નિયંત્રણ કેવી રીતે હોય છે. તમારી સામે ક્વેશ્ચન છે કે ભારત દેશમાં જે છે એ બંધારણના સુધારા, અને બંધારણના સુધારામાં સંસદ જે છે એનો એક સ્વૈચ્છિક અધિકાર રહેલા હોય, અને આ અધિકારમાં જે છે એ સુપ્રીમ કોર્ટનું નિયંત્રણ કેવી રીતે પ્રસ્થાપિત થાય તેની ચર્ચા કરીએ છીએ. શું આવો કોઈ પણ પ્રકારનો ચુકાદો છે, અથવા તો શું એવી કોઈ ઘટના ભૂતકાળમાં બની છે કે જેમાં ભારત દેશની સંસદે જે છે એ કોઈ પણ પ્રકારનો કાયદો બનાવ્યો હોય અને એ રાષ્ટ્રપતિએ જે છે અપ્રુવલ આપ્યું હોય, અને એને જે છે એ એક્સ વાય ઝેડ કોઈ પણ રીઝનથી આપણા દેશની જે છે એ સુપ્રીમ કોર્ટે રદ કરી હોય. લેટ્સ સી, પહેલાં એ ચેક કરો કે ભારત દેશમાં દોસ્તો કોઈ પણ પ્રકારની ઘટનાઓ, અને જ્યારે સંસદમાં જ્યારે કોઈ બિલ પાસ થાય, અને એ બિલ પાસ થઈ અને જ્યારે રાષ્ટ્રપતિ પાસે જશે, ઓકે, અને રાષ્ટ્રપતિ જો છે એમાં અપ્રુવલ આપી દેશે, તો આ બિલ શું બની ગયું છે? એ કાયદો બની ગયો છે. ઓકે, ભારત દેશમાં કોઈ પણ પ્રકારનું બિલ પાસ થાય, અને બિલ પાસ થયા પછી તમે જે છે એને કોઈ પણ રીતે જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા સિગ્નેચર થઈ જાય, તો રાષ્ટ્રપતિ સિગ્નેચર કરે ત્યારબાદ તમે જે છે એને શું કહી શકશો? કાયદો કહી શકશો. તો ભારતના બંધારણમાં દોસ્તો અલગ અલગ પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાઓ સામાન્ય બાબતમાં આવી કંઈક છે. તો શું રાષ્ટ્રપતિએ જે કોઈ પણ પ્રકારનો દોસ્તો સુધારો કર્યો, આ સુધારો કર્યો એને તમે કોર્ટમાં પડકારી શકો? રાષ્ટ્રપતિ જે છે એ બંધારણીય સુધારાની કોઈ ન્યાયિક સમીક્ષા થઈ શકે કે ન થઈ શકે? તો ભારત દેશમાં કોઈ સંસદ છે, એ સંસદ દોસ્તો ફેરફાર કરી શકે, પણ ભારત દેશની જે મૂળ સંરચના છે આ મૂળ સંરચનામાં જે છે એ કોઈ પણ પ્રકારની ફેરફાર જે છે એને કોઈ સ્કોપ છે નહીં. ઓકે, હવે ભારત દેશમાં જે છે એ સંસદ જે કોઈ પ્રકારે એક્ટ પાસ કરે, અને એ એક્ટ એવો હોય કે ભારત દેશની જે મૂળ સંરચના એને ભારત દેશનું જે અંતનિહિત માળખું, અંતનિહિત માળખું એટલે કે મૂળ સંરચનાનો ભંગ કરતું હોય, તો આ બાબતને તમે કોર્ટમાં પડકારી શકશો. આનું એક એક્ઝામ્પલ પણ આપણે લઈ લઈએ દોસ્તો. ભારતના બંધારણમાં જે છે એ આ જે સંસદ છે એમણે એક બિલ પાસ કર્યું હતું, અને એ બિલ જે છે એ રાષ્ટ્રપતિની સિગ્નેચર થઈ એટલે એ આગળ જતા ભારતના બંધારણનો 99મો સુધારો થયો 2014 અને 2015. અને આ સુધારાને જે છે એ આગળ જતા સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિએશન, સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિએશને આને જે છે એ પટકાવ્યું, અને ત્યારબાદ જે છે એ સુપ્રીમ કોર્ટે જે છે એ સેપરેશન ઓફ પાવર, કયો સેપરેશન ઓફ પાવરનો જે છે એ રીઝન આપી આ 99માં સુધારાને જે છે એ રદ કરી દીધો. તો કહેવાનો તાત્પર્ય મારો શું થઈ ગયો દોસ્તો, કે ભારત દેશમાં ચૂંટાયેલી સરકાર, અને ચૂંટાયેલી સરકાર દ્વારા પ્રસ્થાપિત થયેલા જે છે એ મહોદય શ્રી રાષ્ટ્રપતિ એવા કોઈ ફેરફાર ન કરાવી શકે કે જે દેશની અંતનિહિત માળખાને બદલાવ કરતા હોય. જો આવો બદલાવ કરવા જાય, મતલબ તમને પ્રશ્ન થાય કે સર એવું તે 99માં સુધારામાં શું છે, કે જે 99માં સુધારો જે છે એ ભારત દેશના રાષ્ટ્રપતિએ સુધારો કર્યો, સિગ્નેચર થઈ, એમાં સુધારાનું નામ આપ્યું, નોટિફિકેશન બહાર પાડ્યું ગેઝેટમાં, અને એને રદ કરવામાં આવ્યું. કારણ શું દોસ્તો, કે ભારત દેશમાં સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ જે છે આ જજ હોય, અને આ જજની નિમણૂક માટે જે છે એ ભારત દેશમાં 1993થી આપણે ત્યાં એક સિસ્ટમ છે, આને કહેવાય કોલેજિયમ સિસ્ટમ. અને આ કોલેજિયમ સિસ્ટમના આધારે શું થશે? તો કે કોલેજિયમ સિસ્ટમના આધારે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ જજની જે છે એ નામની ભલામણ રાષ્ટ્રપતિને જશે. પરંતુ આ જે છે
એ તમે જ્યારે પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ કોલેજિયમ સિસ્ટમ ભારત દેશમાં સેકન્ડ જજીસ કેસ બાદ લાવવામાં આવી. આ યાદ રાખજો. હવે જો તમે ન્યાયતંત્ર ભણતા હોય અને ન્યાયતંત્રમાં હજી સુધી તમે જીપીએસસી એસટીઆઈ પીએસઆઈ અથવા તો ક્લાસ 1-2ની પ્રિપેરેશન કરતા હોય અને એવા સમયે તમને ફર્સ્ટ જજીસ કેસ, સેકન્ડ જજીસ કેસ, થર્ડ જજીસ કેસ, ફોર્થ જજીસ કેસ, આવા કેસની જ આપણે ધ્યાનમાં ન પડતું હોય દોસ્તો, તો આવા કોઈ કેસનો અથવા બંધારણમાં ન્યાયતંત્ર ભણવાને કોઈ મતલબ નથી. તો આપણે એની ચર્ચા અત્યારે નથી કરતા, પણ યાદ રાખવાનું થાય છે કે સેકન્ડ જજીસ કેસમાં કોલેજિયમ સિસ્ટમ લાવવામાં આવી અને એ કોલેજિયમ સિસ્ટમ જે છે એવું કહે છે કે ભારત દેશમાં સુપ્રીમ કોર્ટ જે છે અને ભારત દેશમાં જે છે હાઈકોર્ટ છે, એ હાઈકોર્ટના જજની નિમણૂક માટેની ભલામણ આ સિસ્ટમ દ્વારા થાય. અને આગળ જતા ભારતમાં એક વ્યક્તિ હતા અને એ જે છે એ 99મો સુધારો 2014 અને આવી ભલામણ 99મા સુધારામાં છે, જે એન જેક, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. મતલબ કે એક વ્યક્તિ હતા જેનું નામ છે વેંકટ ચેલૈયા. શું નામ છે? વેંકટ ચેલૈયા. એમણે એન જેકની ભલામણ કરી હતી અને ભારતમાં સુધારો થયો અને કોલેજિયમ સિસ્ટમના સ્થાને એન જેક લાવવામાં આવ્યું. એટલે 99મો સુધારો એન જેક બાબતે, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. અને આ સુધારાને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો, બીકોઝ સેપરેશન ઓફ પાવર, સત્તાઓ જે છે એનું વિભાજન થઈ જતું હતું. ઓકે, ચલો, તો આ એક બાબત મારે તમને સમજાવી હતી, એટલે એ મેં તમને સમજાવી દીધી ભાઈ કે ભાઈ આ આપણા દેશમાં સુપ્રીમ કોર્ટ હોય તો સુપ્રીમ કોર્ટની જે સત્તાઓ છે આ સત્તાઓને તમે જે છે અલગ અલગ રીતે જે છે બાયફર્ગેટ કરી શકો, અને રાષ્ટ્રપતિએ કોઈ પણ પ્રકારનો કાયદો બનાવ્યો તો એને પણ તમે કોર્ટમાં પડકારી શકો. ચલો જોઈ ચર્ચા કરીએ. આપણે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિશાળ લેખિત બંધારણ હોવા છતાં પણ તેમની એક વિશેષતા રહી છે કે એ લેખિતની સાથે સાથે અપરિવર્તનશીલ અને કઠોર નથી. જેવું નહીં, ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત જે છે બંધારણ, આપણે દેશની વાત કરીએ છીએ, આપણે કોઈ અમેરિકાના જે છે એ અલવામાં રાજ્યની વાત નથી કરતા. ઘણા પાસે તજજ્ઞ હોય ને, એને એ કમેન્ટ પાસ કરશે, સર આ તો ગલત છે. શું ગલત છે બેટા? ગલત છે સર, અલબામાં આવે, મને એ રાજ્ય છે, આપણે દેશની વાત કરીએ છીએ, હે ને? એટલે આટલા બધા તજજ્ઞ ના થઈ જાવ. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિશાળ લેખિત બંધારણ હોવા છતાં પણ તેમની વિશેષતા રહી છે કે લેખિતની સાથે સાથે ભારતના બંધારણમાં દોસ્તો અપરિવર્તનશીલ નથી, એટલું રિજિડ નથી. એને પંડિત નહેરુએ કીધેલું હતું ને સ્ટેટમેન્ટમાં કે ભારતનું બંધારણ બદલાતી પરિસ્થિતિને જે છે ઝીલી ન શકે એટલું કઠોર બનાવી દેવું નથી. મતલબ બદલાતી પરિસ્થિતિને ભારતનું બંધારણ જે છે એ ઝીલી શકે. ઝીલી શકે એટલે કે એમાં જે છે જરૂરી આનુષંગિક ફેરફાર કરી શકે. બંધારણના ભાગ જે છે એ 20માં અનુચ્છેદ 368 અંતર્ગત બંધારણના સુધારાની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલ છે. આવું તમારે હજી આગળ લખો તો લખી શકાય કે આ જોગવાઈ દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલી છે. ઓકે, યસ. તો આ તમારો ઇન્ટ્રોડક્શન સિમ્પલ એન્ડ સોવર થઈ ગયો. ત્યારબાદ સંસદમાં દોસ્તો બંધારણમાં સુધારો કરવા માટે થઈ અને અલગ અલગ પ્રકારની મુખ્યત્વે 3 પદ્ધતિઓ તમને જોવા મળે છે. એમાં પહેલી પદ્ધતિ કઈ છે? તો કે સામાન્ય બહુમતી, વિશેષ બહુમતી અને વિશેષ બહુમતી તથા અડધા રાજ્યોના વિધાનમંડળની સ્વીકૃતિ. પરંતુ મેં તમને ઓલવેઝ કીધું છે દોસ્તો કે જ્યારે આવી કોઈ બાબત પેટા વિભાગ આવતા હોય તો જે છે એ એક ત્યાં ધ્યાન રાખો કે જો આપણી પાસે ડાયોગ્રામ ચાર્ટ બનાવવા બાબતની જે છે એ થોડી સ્કિલ આવી જાય તો સારું છે. તમે આવું લખી શકો, બંધારણમાં સુધારો કરવાની સંસદને બંધારણમાં સુધારો કરવાની 3 પદ્ધતિ છે. તો 3 પદ્ધતિને જે છે એ આપણે આવી રીતે બાયફર્ગેશન કરી દઈએ તો એ એક ચેક કરનાર વ્યક્તિને છે એ થોડું આકર્ષણ થાય અને થોડું આપણું જે વે ઓફ એક્સપ્લેનેશન છે એ થોડું સારું જણાય આવે. એટલે પહેલી બાબત સંસદમાં બંધારણીય સુધારા. એક સામાન્ય બહુમતી. સામાન્ય બહુમતી એટલે શું દોસ્તો? હાજર સભ્યોમાંથી હાજર રહી મતદાન કરે એના તમારે 1/2 કરવાના. હાજરની વાત નથી કરતા, હાજર રહી મતદાન કરવા જોઈએ. ત્યારબાદ જે છે એ વિશેષ, એટલે કે હાજર રહી જે છે
એ મતદાન કરે એના બે તૃતીયાંશ, એના કેટલા? બે તૃતીયાંશ. ત્રીજા કયા? વિશેષ બહુમતી, એટલે કે બે તૃતીયાંશ એ કોના? સંસદના. પ્લસમાં જેટલા રાજ્યોની વિધાનસભા હોય એમના પાછા 1/2 જોશે. ઓકે, તો સામાન્ય રીતે દોસ્તો સામાન્ય બહુમતીની જરૂરિયાત ક્યાં પડતી હોય? આવો કોઈને ક્વેશ્ચન હોય તો કે સામાન્ય બહુમતીની જરૂરિયાત પડે દોસ્તો નાગરિકતા બાબતમાં કોઈ ફેરફાર કરવો છે તો, ભારત દેશમાં કોઈ કોરમની જોગવાઈમાં ફેરફાર કરવો છે તો, ભારત દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિના પગાર ભથ્થામાં ફેરફાર કરવો છે તો, ભારત દેશમાં સુપ્રીમ કોર્ટ જજની સભ્ય સંખ્યામાં ફેરફાર કરવો છે તો, તો તમારે બહુમતી કેવી જોઈએ? સામાન્ય. જ્યારે આપણી વિશેષ બહુમતી ક્યારે જોશે દોસ્તો? સુપ્રીમ કોર્ટ છે, આપણે ત્યાં હાઈકોર્ટ છે, આપણે ત્યાં કેગ યાની સીએજી છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે, યુપીએસસી છે, અથવા તો માની લઈએ દોસ્તો કે જે છે એ આવા પદાધિકારીઓને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા લાવવામાં આવે તો તમારે વિશેષ બહુમતી જોઈએ. દેશમાં કટોકટી લગાવ્યા બાદ સંસદની મંજૂરી જોઈએ તો એના માટે વિશેષ બહુમતી જોઈએ. કોઈ પણ રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવી તો વિશેષ બહુમતી જોઈએ. જ્યારે વિશેષ બહુમતી પ્લસ અડધા રાજ્યોની વિધાન મંડળની સ્વીકૃતિ, આવું ક્યાં જોઈએ? જ્યાં દોસ્તો જે છે એ કેન્દ્ર રાજ્ય વચ્ચે કર બાબત આવી જાય, યાની કે જીએસટી આવી જાય તો. ઓકે, તો મેઇનલી આપણે ત્રણ બાબત દર્શાવી દીધેલી છે. આ તો મેં તમને એક્સપ્લેન કર્યું છે, સમજાયું છે. તમારે એક્ઝામમાં આવું નથી લખવાનું, તમારા માટે તો ત્રણ પદ્ધતિ લખી દીધી, બસ ધેટ્સ ઇનફ. આટલું મેન્શન કરી દીધું, પેપર ચેક કરનારો વ્યક્તિ સમજી જશે. બંધારણમાં સુધારા સંબંધિત સંસદના અધિકાર અને ન્યાયાલયના અધિકારની વચ્ચે એક સેતુ બનાવવા માટે આપણા બંધારણમાં અગાઉથી જ જોગવાઈ કરેલી છે. આજે ભારત દેશનું દોસ્તો બંધારણ છે, આના જે છે એ ત્રણ જે છે એ સ્તંભ હોય, અને આ સ્તંભમાં જે છે એક ધારાકીય બાબત હોય, એક જે છે એ કારોબારી બાબત હોય, અને એક જે છે એ ન્યાયતંત્રની બાબતો હોય. તો ભારત દેશમાં જે છે એ ધારાકીય એટલે લો મેકિંગ પ્રોસેસ કરે છે, યાની કે સંસદ બિલ પાસ કરે. કારોબારી યાની કે જે કાયદાનો અમલ કરે, એટલે કે રાષ્ટ્રપતિ કાયદો બનાવે છે. અને જ્યારે જે છે આ બંને કામ કરવા માટે અસમર્થ હોય અથવા તો બંધારણ પ્રમાણે ન ચાલતા હોય ત્યારે ન્યાયતંત્ર જે છે એનું અસ્તિત્વમાં આવશે. એટલે બંધારણમાં જે સુધારા સંબંધિત સંસદના અધિકાર છે અને એમાં ન્યાયાલયના અધિકાર છે, આ બંને વચ્ચે જે છે એક સેતુ બનાવવા માટે થઈ અને જે છે એ અગાઉથી જ બંધારણમાં જોગવાઈ કરેલી છે. આ આજકાલની જોગવાઈ નથી, બંધારણમાં જ જોગવાઈ કરેલી છે દોસ્તો. તમે સમજો, જેમ કે અનુચ્છેદ 13 સંબંધિત કોઈ કાયદાઓ નિરસ્ત કરવામાં આવે જ્યારે મૂળભૂત અધિકારનો ઉલ્લંઘન થતો હોય. ભારત દેશમાં જે છે એ અનુચ્છેદ 13 છે. અનુચ્છેદ 13 શું કહે છે દોસ્તો? મૂળભૂત અધિકાર સાથે, મૂળભૂત અધિકાર સાથે વિસંગત કાયદાઓ, વિસંગત કાયદાઓ, વિસંગત એટલે ટકરાવ થતા હોય. ભારત દેશમાં જે કોઈ મૂળભૂત અધિકાર છે અને એ મૂળભૂત અધિકાર જે છે એમની સાથે કોઈ પણ પ્રકારના વિસંગત કાયદાઓ હોય, વિસંગત એટલે કે ટકરાવ થતા હોય, તો એવા તમામ પ્રકારના કાયદાઓને આપણે રદ બાદલ ગણશું. બીકોઝ દોસ્તો એ બધા કોની સાથે ટકરાય છે? તો કે ભાઈ મૂળભૂત અધિકાર સાથે ટકરાય છે. એવા તમામ પ્રકારના કાયદાઓને આપણે રદ કરી દેશું. તો આ જે 13 છે એ 13માં પાછું 13-1 છે, 13-2 છે અને 13-3 છે. હવે 13-1, 13-2, 13-3 શું કહે છે? 13-1 આપણને દોસ્તો એવું કહે છે કે આઝાદી પૂર્વે, આ 13-1 એવું કહે છે કે આઝાદી પૂર્વે રચાયેલો કોઈ કાયદો આઝાદી બાદના કાયદા સાથે ટકરાય તો હંમેશા આઝાદી બાદનો કાયદો માન્ય રહે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે પહેલી વખત જે છે એ આવક વેરા અધિનિયમ 1860 હતો અને અત્યારે જે છે એ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 છે. તો બેનો હેતુ તો આવક પર વેરો લેવાનો જ છે, પણ બેની જોગવાઈ ટકરાય નહીં દોસ્તો તો આમની જોગવાઈ માન્ય ન રહે. માન્ય કોની રહે? 1961, કારણ કે 1961 નો કાયદો કેન્દ્રના સંસદ દ્વારા પાસ થયો છે અને જ્યારે 1860 હોય ત્યારે ભારત દેશમાં બ્રિટિશનું શાસન હતું એટલે ત્યારે સંસદ ન હોય. 13-2 છે દોસ્તો, 13-2માં એવું લખ્યું છે કે ભારત દેશમાં જે કોઈ રાજ્ય ચૂંટાયેલી સરકાર ચલાવે છે એ ચૂંટાયેલી સરકારના રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અથવા ધારાકીય કારોબારી એવા કોઈ કાયદા ન બનાવી શકે કે જે મૂળભૂત અધિકારનો ભંગ કરતા હોય
અને ખાસ 13-3 યાદ રાખું કે કાયદાનો અર્થ સ્પષ્ટ કર્યો, નિયમો, વટહુકમ, અધિનિયમો વગેરે બાબતો છે. એ 13-4 જોગવાઈ બી છે, અને 13-4 જોગવાઈ મારે ચર્ચા કરવા માટે તમારી સાથે 1 કલાક જેવો સમય જોઈએ, એટલે આને અત્યારે હું અહીંયા લઈ આવતો નથી. ઓકે, એ 24માં સુધારા સંબંધિત બાબતો છે. તો વાત એ થાય છે દોસ્તો કે ભાઈ અહીંયા આપણે શું લખ્યું છે કે ભાઈ ભારતના બંધારણમાં સુધારા સંબંધિત સંસદના અધિકાર અને ન્યાયાલયના અધિકાર વચ્ચે એક સેતુ બનાવવામાં આવ્યો છે અગાઉથી. તો તમારે એને ફોર એક્ઝામ્પલ તરીકે દર્શાવવું પડે દોસ્તો કે ભાઈ આવું ક્યાં દર્શાવેલું છે. અનુચ્છેદ 13 સંબંધિત કોઈ કાયદાઓ નિરસ્ત કરવામાં આવે, નિરસ્ત એટલે કે રદ કરવામાં આવે, ક્યારે? જ્યારે મૂળભૂત અધિકારનો ઉલ્લંઘન થતો હોય. વિશેષ નોંધનીય છે, સુપ્રીમ કોર્ટ દ્વારા સંસદ અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર ટકરાવથી બચવા માટે બંધારણમાં મૂળભૂત ઢાંચાના સિદ્ધાંતને પારિત કરવામાં આવ્યો છે. ઓલરેડી જે છે એક સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે કે ભારત દેશમાં જે છે એ ક્યારેય પણ સંસદ એટલે કે ધારાકીય અને ન્યાયતંત્ર જે છે એ બંને વચ્ચે એક લિંક થાય, બંને વચ્ચે ક્યારેય કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય, એના માટે પહેલેથી જ જે છે દોસ્તો એક સિદ્ધાંત છે, જે સિદ્ધાંતનું નામ આપી દેવાનું થાય આપણે, મૂળભૂત જે છે એ ઢાંચાનો સિદ્ધાંત. મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત એટલે કે ભારત દેશની ચૂંટાયેલી સરકાર અથવા તો સંસદ, મેં તમને કીધેલું જ છે કે મૂળ રચનામાં બદલાવ કરી શકશે નહીં. ઘણા બધા સિદ્ધાંતો હોય, લાઈક આવા હું તમને એક સિદ્ધાંતનું નામ આપું, તમે નામ સાંભળ્યું હશે દોસ્તો, ગ્રહણનો સિદ્ધાંત. એક સિદ્ધાંત છે ગ્રહણનો સિદ્ધાંત. ગ્રહણનો સિદ્ધાંત એટલે શું? આઝાદી પૂર્વે બનાવેલો કાયદો આઝાદી બાદના કાયદા સાથે ટકરાય તો જોગવાઈ આઝાદી બાદની માન્ય રહેશે અને આઝાદી પૂર્વેના કાયદા ઉપર ગ્રહણ લાગી શકે. અને કહેવાય ડોક્ટ્રિન ઓફ ઇક્લિપ્સ, ગ્રહણનો સિદ્ધાંત. આવો જ એક સિદ્ધાંત આપું તમને હજી હું, પૃથ્થકરણનો સિદ્ધાંત, અથવા તો આને કહેવાય નિકાલતાનો સિદ્ધાંત. નિકાલતાનો સિદ્ધાંત મતલબ શું? કોઈ રાજ્યએ કોઈ કાયદો બનાવ્યો, એ કાયદાની 100 જોગવાઈ છે અને આ 100 જોગવાઈઓમાંથી 60 જોગવાઈ એવી છે કે જે ક્યાંક ને ક્યાંક મૂળભૂત અધિકારનો ભંગ કરે તો આપ 60 જોગવાઈને રદ કરી દો, 40 જોગવાઈ જે છે એને તમારે અમલ કરાવવાનો છે. એટલે નિકાલતાનો સિદ્ધાંત એટલે 100માંથી 60 જોગવાઈ જે છે એ મૂળભૂત અધિકારને અસર કરે, એને નિકાલ કરી દો, બાકી બધાને તમે લાગુ કરી દો. આને શું કહેવાય? નિકાલતાનો સિદ્ધાંત કહેવામાં આવશે. હવે લાસ્ટમાં આપણે કન્ક્લુઝન તરફ જવાનું છે દોસ્તો. જે કેશવાનંદ ભારતી કેસમાં 1973માં સુપ્રીમ કોર્ટની 13 જજોની બેન્ચ, તમારે ત્યાં મેન્શન કરી દેવાનું કે અત્યાર સુધીની સૌથી મોટી બેન્ચ છે. બેન્ચ એટલે શું દોસ્તો? બેન્ચનો મતલબ થાય છે કોઈ જજ લોકોની પેનલ, અથવા તો એને કહેવાય ખંડપીઠ. શું કહેવાય? ખંડપીઠ. યાદ રાખજો કે કોઈ સામાન્ય સંજોગ હોય તો ત્યારે સામાન્ય સંજોગમાં દોસ્તો 3 જજ મિનિમમ બેસશે, એની બેન્ચ કહેવાય. અને જો કોઈ બંધારણની બાબત તપાસવી હોય અથવા રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે 143 મુજબ સલાહ માંગે તો મિનિમમ કેટલા? 5 જજની જે છે એ પેનલ બનશે, યાની કે બેન્ચ બનશે. અને આપણા દેશની સૌથી મોટી બેન્ચ એટલે કઈ? તો કે ભાઈ કેશવાનંદ ભારતી કેસ. આ કેસ થયો હતો 1971માં અને એનો ચુકાદો આવ્યો હતો 73માં, એટલે આપણે લખ્યું 73. અને આ જે છે એ બેન્ચ અને એના જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે મુખ્ય જજ હતા એનું નામ શું હતું? AK સિકરી. શું નામ છે મુન્ના? AK સિકરી. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સંસદ એવો કોઈ સુધારો કરી શકશે નહીં જે બંધારણના મૂળભૂત ઢાંચાને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરતો હોય, સાથે સાથે ન્યાયિક પુનરાવર્તનનો અધિકાર પણ જે છે પ્રસ્થાપિત થયો. કે તમે જે છે દોસ્તો ન્યાયિક પુનરાવર્તન પણ કરી શકો, એટલે કે સંસદે બનાવેલા કાયદા જેને રાષ્ટ્રપતિએ અપ્રુવલ આપ્યું એને પણ તમે કોર્ટમાં પડકારી શકો. અહીંયા તમારે જે છે એ લખવા જવું હોય તો દોસ્તો તમે લખી શકો, ઉદાહરણ તરીકે જેમ કે 99મો સુધારો. ઓકે, મેં તમને શરૂઆતમાં જે સમજાવ્યું એ વસ્તુ તમે પછી અહીં મેન્શન કરી શકો. હવે સંસદના મૂળભૂત ઢાંચાના સિદ્ધાંતની પ્રતિક્રિયામાં 42મા સુધારા અંતર્ગત પસાર કરવામાં આવ્યો, જેમાં સંસદની ધારાકીય સત્તાની કોઈ અધિકતમ સીમા નથી અથવા તો બંધારણીય સુધારાને ન્યાયતંત્રમાં પડકારી શકાય છે. ઉપરોક્ત બાબતથી કહી શકાય કે સુપ્રીમ કોર્ટ જે છે એ સુપ્રીમ કોર્ટના સમીક્ષા અને બંધારણના મૂળભૂત ઢાંચાની સકલ્પના પર આધાર
સંસદ પર પ્રતિબંધિત કરી શકે, જે સંસદીય અને લોકતાંત્રિક પ્રતિક્રિયાઓ જે છે એનું મૂળભૂત લક્ષણ કહી શકાય છે. દોસ્તો યાદ રાખજો કે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન સારું હોય પણ પાછું જો કન્ક્લુઝન જે છે એ તમે બગાડી નાખો તો તમારા માર્ક કપાશે. એટલે બહુ જ જરૂરી છે દોસ્તો કે જેટલું તમે ઇન્ટ્રોડક્શન સારું રાખો એટલું જ પાછું ક્યાંક ને ક્યાંક જે છે એ તમારું કન્ક્લુઝન સારું હોવું જોઈએ. લોકો ઓલવેઝ આ ભૂલ કરે કે શરૂઆતમાં બહુ સારા શબ્દ લખે, શરૂઆતમાં બહુ સારું કન્ટેન આપે અને એટ ધેટ એન્ડ ઓફ કન્ક્લુઝન પૂરું કરી નાખે અને ન લખે સારું, એના કારણે તમારા માર્ક કપાશે દોસ્તો. ઓકે, તો આ બાબત હતી, તમારાને યાદ રાખવાની થાય છે. થેન્ક યુ વેરી મચ દોસ્તો. પણ તમારે આવતીકાલનો જે છે એ પાછો એક ક્વેશ્ચન એ લખી લેવાનો છે. ઓકે, ક્વેશ્ચન જોઈ લો. બહુ હું દોસ્તો તમને ક્વેશ્ચન જે છે એ ગમે તે નહીં આપું, વીણી વીણીને તમારા માટે કામના પરીક્ષામાં ઉપયોગી થાય એવા જ દરેક વિષયના ક્વેશ્ચન આપીશ. ઓકે, અત્યાર સુધી તમે 4 કે 5 ક્વેશ્ચન જોયા હશે, બધા આવા જોયા હશે. ઈચ્છા મૃત્યુના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જે દિશાનિર્દેશ છે, દિશાનિર્દેશો અનુચ્છેદ 21 ને પુનઃ પરિભાષિત કરે છે, આમની ચર્ચા કરો. ઓકે, તો મતલબ કે જે આપણું લિવિંગ વિલ છે, કોઈ વ્યક્તિ જે છે એને ઈચ્છા મૃત્યુ મતલબ સુસાઇડ કરવું છે તો શું કરી શકાય, સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ યાદ રાખવાનો અને જજમેન્ટમાં કેવી જોગવાઈ છે કે જે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ ભણી શકીએ. તો આવતીકાલે જે છે એ સાંજે 9 વાગ્યાના ટકોરે ફરીથી જે છે હું આ ક્વેશ્ચન તમને લખાવીશ. તમારે ઈચ્છા મૃત્યુના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશ અને એ પણ અનુચ્છેદ 21 સાથે સંબંધિત છે એ પુનઃ જે છે એ પરિભાષિત કરે છે, આ બાબતની તમારે એક વિવેકાત્મક ચર્ચા કરવાની થાય છે. ઓકે, ચલો તો મળીએ છીએ દોસ્તો આવા જ એક લેક્ચર સાથે મુખ્ય પરીક્ષા વિશેષમાં આવતીકાલે 9 વાગે. ત્યાં સુધી મને વિરામ આપો, આવજો. બાય બાય એન્ડ સી યુ.